ભારતભરની સરકારી બેન્કોના કર્મચારીઓ પડતર પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે સત્યાવીસ સરકારી બેન્કોના આઠ લાખ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે ખાનગી બેન્કોના કર્મચારીઓ જોડાયા ન હોવાથી ખાનગી બેન્કોના કામકાજ પર અસર પડી નહોતી હડતાલને કારણે અંદાજે પચીસ હજાર કરોડના ક્લિયરિંગ પર અસર થઈ છે ભારતભરની બેન્કોની પચાસ હજાર જેટલી શાખાઓમાં બે દિવસ કામકાજ બંધ રહેશે જોકે ગ્રાહકો એટીએમ કેન્દ્ર દ્વારા નાણાં ઉઠાવી શકશે બેંક દ્વારા થતી નાણાકીય લેવડ દેવડ બંધ રહ્યા આમ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના વ્યવહારો પર અસર પડી હતી હડતાલ પાડી હતી તે પછી સરકારે અમને દસ ટકા પગાર વધારો આપવાની જે રજૂઆત કરી હતી એનાથી અમને સંતોષ નથી આ ગયા વર્ષે અમને અગિયાર સત્તર પોઈન્ટ પાંચ ટકા પગાર વધારો આપવામાં આવેલો હતો એટલે અમારી માગણી એ છે કે ગયા વર્ષે જેટલી પગાર વધારો આપેલો એ પણ આપવો જોઈએ છઠ્ઠું પે કમિશન જે સમાપ્તિ થયું છે સાતમા પે કમિશનની નિમણૂક થઈ છે બેંક કર્મચારીઓ જે પેલા વધુ પગાર મેળવતા હતા અત્યારે લગભગ એ છેવાડાને અમારી જે વ્યાજબી માંગણી હતી એ સ્વીકારાતી નતી અને શરૂઆતમાં પાંચ ટકા ત્યાર પછી અમે સ્ટ્રાઇક ની નોટિસ આપી એટલે સાડા નવ ટકા અને પછી બે દિવસની અમે સ્ટ્રાઇક ની નોટિસ આપી એટલે લેબર કમિશનરના મધ્યસ્થી સ્ટ્રાઇક ડિફર કરાવડાઈ અને દર પંદર દિવસે મિટિંગ બોલાવીશું વાયદો કરીને પહેલી જ મિટિંગમાં અડધો ટકો જ વધારો કરી અને બીજી ચાર અલગ કંડિશનો કે જે લડત જે કંડીશન્સ જે અમને સ્વીકાર્યા નથી જે અમે વર્ષોની લડત પછી જે હક્કો અમે મેળવ્યો પાછો મેળવવાનો એક પ્રયત્ન આઈબીએ દ્વારા થઈ રહ્યો હતો એટલે એ તમામના વિરોધ સાથે આખું અમારી જે ટોક હતી એ ફેલ ગઈ એટલે અમે ફરીથી બે દિવસની સ્ટ્રાઇકના એલાન આપ્યું આઈબીએ અમને સ્ટ્રાઇક ડિફર કરવા માટે લેબર કમિશનની મધ્યસ્થીથી ફરી પ્રયત્ન કર્યો અમે કહ્યું કે અમારી જે વાજબી માંગણીઓ છે એના પર વિચારણા કરો ત્યાર પછી જ અમે તમારી સાથે ચર્ચા કરીશું આજે અમે બે દિવસની સ્ટ્રાઇક આપી છે આપ બે દિવસની સ્ટ્રાઇક પછી પણ જો આઈબીએ અને ગવર્મેન્ટનું વલણ નહીં બદલાય તો અમે ઇનડેફિનેટ સ્ટ્રાઇક પર પણ જઈશું પગારની પુનઃ સમીક્ષા માટે યુનાઇટેડ ફોરમ ઓફ યુનિયનના આદેશ અનુસાર બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે હડતાલનું મુખ્ય કારણ છે તે મુજબ પગાર વધારાની માંગણી છેલ્લા નવેમ્બર બે હજાર બારથી પેન્ડિંગ છે બેંક કર્મચારીઓ ત્રીસ ટકા પગાર વધારો માંગી રહ્યા છે જ્યારે એસોસિએશન દ્વારા દસ ટકા વધારો સ્વીકારવામાં આવ્યો છે બેંક કર્મચારીઓએ રાજકોટમાં સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ વ્યક્ત કર્યો હતો સોમવારની જેમ જ મંગળવારે પણ બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવશે હડતાલને કારણે મુંબઈ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં બેન્કિંગ વ્યવહારો પર અસર પડી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન રાજકોટ